तालिबानी पिता द्वारा बे वर्ष थी सांकड़ों थी क्रूर स्थिति में प्लास्टिक लपेटी बांधी राखेल युवती ने दाहोदना बोर्डी गामे थी गुजरात सरकार ना महिला अने बाल विकास विभाग तथा त्रण संस्थाओं पैकी सखी वन स्टॉप जय अंबे बंद बुद्धि ट्रस्ट महिला समाज सेवा ट्रस्ट सुरभि ट्रस्ट दाहोद द्वारा भेगा मड़ी करावी रेस्क्यू। समग्र घटना की हकीकत पर नजर करिए तो 30 वर्षीय बोर्डी सरकारी गामे रेती अने पोताने मनीषाना नाम थी ओळखवाती 30 वर्षीय युवतीना लग्नना थोड़ा वर्षों बाद कोई कारणसर छूटाछेड़ा थई गया हता अने त्यार पछी ते तेना पिताना साथे बोर्डी रहेवा आवी हती अने तेना वाली तेनी मानसिक रोगनी सारवार पण करावी हती पण छेल्ले आर्थिक खेच वत्ता पोताना पिताए ते युवतीने पोताना जूना मकाननी पाछळ प्लास्टिकनी टाट पट्टीनुं काचू माळ जेवुं ऊभुं करी અને પોતાની છોકરીને સાકળથી બાંધી ત્રણ તાળા મારી જકડી રાખી હતી અને તેને નગ્ન અવસ્થામાં બાંધી રાખી હતી અને આ સમગ્ર મામલાની જાણ સખી વન સ્ટોપને થતા તેઓએ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી WCO રોહન ચૌધરીને કરતા તેઓએ કલેક્ટર સાથે વાત કરતા આ યુવતીને મુક્ત કરાવવા માટેની પરમિશન મળી હતી ત્યારબાદ બાંધી રાખેલ યુવતીને દાહોદના બોડી ગામેથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ત્રણ સંસ્થાઓ પૈકી સખી વન સ્ટોપ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સુરભિ ટ્રસ્ટ દાહોદ દ્વારા ભેગા મળી દાહોદ ગ્રામ્ય કતવરા પોલીસ મથકની ટીમ દ્વારા PSI JB ધાનેસરા સાથે તેઓના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપર જઈ જોતા તમામ એજન્સીઓ ચોંકી ગઈ હતી તેવી સ્થિતિમાં આ યુવતીને બાંધેલી હતી જેને ઇલેક્ટ્રિક કટરથી સાંકળો કાપી મુક્ત કરાવી હતી અને ત્યારબાદ તેને દાહોદ સિવિલમાં મેડિકલ કરાવી તેને જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જિલ્લાના દહેગામ લઈ જવાશે। દાહોદ કતવારા પોલીસે સમગ્ર મામલે સખી વન સ્ટોપના સંધ્યાબેન DDoT દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે પરિવારની પૂછપરછ શરૂ કરી હતી। जबरी बात मारे नहीं खुद ना ऊपर કેટલું દૂર એમ કરીને હું હેવા દેવા કુએમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ છે, જેમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓ માટે અહીં કામગીરી થાય છે, જેમાં અમે બહેનોને તબીબી સહાય, કાઉન્સેલિંગ, પછી એને આશ્રયની જરૂર હોય ટૂંકા ગાળાનો આશ્રય એમને આપીએ છીએ, તેમજ વિવિધ સેવાઓ પણ તેમને અહીંથી જ પૂરી પાડીએ છીએ। જેમાં અમને જાણવા મળેલ ગામમાં સરકારી બોડી ગામમાં પ્રચાર પ્રસાર દરમિયાન અમને એક માહિતી મળેલી કે એક મહિલા છે જેને ત્યાં એવી સ્થિતિમાં રાખવામાં આવી છે જ્યાં એની ગરિમાનો ભંગ થઈ રહ્યો છે અને બીજું કે તે નિર્વસ્ત્ર છે, તો આ વાતની જાણ અમને થતાં અમે ત્યાં સ્થાનિકો દ્વારા પૂછપરછ કરતાં એ બહેનની મુલાકાત લીધી હતી। ત્યાં અમે જોયા કે બેન ખરેખર ખરાબ કન્ડિશનમાં છે, જેના કારણે અમને જોતાં પણ એટલી બધી સંવેદનશીલતા, એટલી બધી લાગણી થઈ ગઈ જેના કારણે તાત્કાલિક ધોરણે અમે મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન સર ચૌધરી જે આપણા દાહોદમાં છે WCO સાહેબ એમને અમે જાણ કરી, તેમને અમને જાણ કરતાં તાત્કાલિક ધોરણે WCO સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને જાણ કરી હતી અને કલેક્ટર સાહેબ દ્વારા તાત્કાલિક સંવેદનશીલતા બતાવી અને તેઓ દ્વારા અમને તાત્કાલિક ધોરણે એ બહેનને રેસ્ક્યુ કરવા માટેની પરવાનગી આપી, જેથી અમે સુરભિ ટ્રસ્ટ તેમજ આપણે બોરડી સરકારી જે કતવારા પોલીસ સ્ટેશનમાં લાગે છે ત્યાં પોલીસ PSI સાહેબ છે જિગ્નેશ સાહેબ ધનિષા, તેઓએ અમને સારો એવો સપોર્ટ કર્યો અને અમને પોલીસ પ્રોટેક્શન આપ્યું। એ પોલીસ પ્રોટેક્શન સાથે અમે જે બહેનોને રાખે છે બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ સેવા સમાજ ટ્રસ્ટ જે મહિલાઓ માટે છે અને જે મહિલાઓની સારી એવી સ્થિતિ
અને માનસિક સ્થિતિ ખરાબ હોય તેને ટ્રીટમેન્ટ અને સારવાર આપવા માટે એ સેવાઓ તત્પર છે અને જે તાત્કાલિક ધોરણે અમને મદદ કરી શકે એવા હતા, જેના કારણે અમે એમને સંકલન કરી એમને પણ સાથે રાખ્યા. સ્થાનિકમાં સુરભી ટ્રસ્ટ પણ સારું એવું કામ કરે છે તો અમે એમને પણ સાથે રાખ્યા અને સાથે મળીને એક ટીમ બનાવી અને ટીમ બનાવીને અમે આજરોજ એમના ગામમાં ગયા અને ગામમાં જઈ અને મહિલાને એ જે ટાટડું બાંધેલું કહેવાય ને જે પ્લાસ્ટિકનું હોય છે એમાં એ બેન જે પરિસ્થિતિમાં હતા ત્યાંથી અમે પરિસ્થિતિમાંથી બેનને ટાટડું તોડીને બહાર જોયા. ત્યાં અમે અંદર જોયું કે બેન ખરાબ એવી પરિસ્થિતિમાંથી સ્મેલ આવતી હતી, ગોદડા પણ સડી ગયેલા હતા. ત્યાં બેનનો પગ સાકરથી બાંધેલો હતો, એ સાકરથી બાંધેલો પગ નીકળતો નહોતો તો એ સમયે અમે એક થાંભલો જોયો કે થાંભલા સાથે સાકર હતી તો અમે થાંભલાને કાઢી અને બેનને સાકરથી પહેલાં છોડાવ્યા અને ત્યાં આજુબાજુ મદદ લઈ અને બહેનની સાકરને જંજીર જે બાંધેલી હતી તોડાવી અને બેનને કપડાને એવું પહેરાવી સારી રીતે એને રાખી અને અમારી જોડે લાવેલા છીએ. આજરોજ અમે એને અમારી જોડે રાખીશું, તબીબી સહાય આપી અને તાત્કાલિક ધોરણે આપણે બાયડથી જે સાહેબ આવ્યા છે અશોકભાઈ જેમને અમે તાત્કાલિક ધોરણે બેનને મોકલી અને એમને ત્યાં સારું એવું જીવન જીવે એ માટે અમે એમને ત્યાં મૂકીશું. બીજું એક ત્યાંથી અમે આવતા હતા તો અમને જાણવા મળ્યું કે ગોદી રોડ પર પણ એક બેન એવી જ પરિસ્થિતિમાં રહે છે જે ખુલ્લામાં રખડતા ભટકતા જોવા મળે છે અને ભીખ માંગીને ખાય છે. એમનું એમના ઘર પરિવારજનો છે પરંતુ એમને મદદ નથી કરતા, તેના કારણે અમે બેનને પણ એ પરિસ્થિતિમાંથી જોયા એટલે તાત્કાલિક ધોરણે ત્યાં ગયા. ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન ચોકી નંબર. નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ.